સૌરાષ્ટ્રના કાશ્મીર મહુવાના જાણીતા શ્રીમદ ભાગવત કથાકાર પૂજ્ય શ્રી યજ્ઞેશ દાદા હાલ ઓઝા ડાયમંડ નગરી સુરતમાં છે. તેમના આગમન પ્રસંગે ઠેર ઠેર સામૈયા સાથે વાજતે ગાતે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ભાગવત કથાકારની સુરતના ઘણા ભક્તોના ઘરોમાં પધરામણી થઈ હતી. એમણે સુરતમાં સરકારના પોલીસ સ્ટેશનમાં પણ પધરામણી કરી હતી. પોલીસની કામગીરીને ક્યારેક શાબાશી તો ક્યારેક અપશબ્દો પણ મળે છે, પણ જ્યારે સારી કામગીરી થાય ત્યારે પોલીસે દિલથી બિરદાવવી જોઈએ અને આ વાત એક ભાગવત કથાકાર સારી રીતે જાણતા હોય છે. તેથી જ સુરતમાં પધરામણી દરમિયાન સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ શ્રીમદ ભાગવત કથાકાર પૂજ્ય શ્રી યજ્ઞેશ દાદા ઓઝાએ રૂબરૂ સરધાણા પોલીસ સ્ટેશનની મુલાકાત લઈ 5.5 કરોડ લૂંટ કેસમાં સફળતા મેળવવા બદલ એસીપી વીઆર પટેલ, પીઆઈ વિરલ પટેલ સહિત પોલીસ કર્મચારીઓને અભિનંદન પાઠવી આશીર્વચન અને આશીર્વાદ આપ્યા હતા. શ્રી યજ્ઞેશ દાદાએ જણાવ્યું હતું કે પોલીસ પર અવારનવાર કામગીરી અંગે આંગળી ચિંતાતી હોય છે, તેમ છતાં પોલીસ એની પરવાહ કર્યા વગર પોતાના કામને નિષ્ઠાથી નિભાવે છે. જીવને જોખમમાં મૂકીને પણ તે લોકોની અને લોકોના જાનમાલની રક્ષા કરે છે. હું એક કથાકાર તરીકે સમાજને વિનંતી કરું છું કે એકલ દોકલ ઘટનાઓને કારણે સમગ્ર પોલીસને બદનામ ન કરવી જોઈએ. આપણે પોલીસ સમાન કરીએ છીએ કારણ કે પરિવારને સમય નથી આપી શકતા, પણ પ્રજાને પરિવાર માનીને સેવામાં તત્પર રહે છે. છેલ્લા 3 દિવસથી શ્રીમદ ભાગવત કથાકાર પૂજ્ય શ્રી યજ્ઞેશ દાદા ઓઝા સુરતમાં છે. સુરતમાં ઠેર ઠેર ઢોલ નગારા સાથે વાજતે ગાતે એમની પધરામણીના સામૈયા કરવામાં આવ્યા હતા. વધુમાં પ્રવીણ ભાલાળાએ જણાવ્યું હતું કે એકવાર શ્રીમદ ભાગવત જે માણસ સાંભળે તો મૃત્યુ બાદ તેનો સીધો મોક્ષને પ્રાપ્તિ થાય અને શ્રીમદ ભાગવતનો કોઈ મનોરથી બને એટલે કે આયોજન કરે ત્યારે તેની 7 પેઢીને મોક્ષની પ્રાપ્તિ થતી હોય છે. શ્રીમદ ભાગવતનો વિચાર પણ માણસને શાંત કરતો હોય છે અને શ્રીમદ ભાગવતની તાકાત એ છે કે વ્યક્તિને આધ્યાત્મિક બનાવી દે છે. ગંગા કિનારે હરિદ્વાર ખાતે 1/5/2024 રોજ શ્રીમદ ભાગવતનો આરંભ થશે. તે ભાગવતમાં કોઈ જોડાવા માંગતા હોય તો ઓફિસનો સંપર્ક કરે અથવા તો 9289291891 પર સંપર્ક કરવા જણાવાયું હતું. નજીકના ભવિષ્યમાં દાદાની પ્રથમ કથા સુરતમાં થવાનું આયોજન થઈ ગયું છે, જેમાં યજમાન તરીકે પ્રવીણ ભાલાળા, નિલેશ કુંભાણી, વિલાસબેન સખિયા, વલ્લભભાઈ ચોથાણી, મહેશ કથિરિયા, ઘનશ્યામ લાખાણી, ડોક્ટર નિધિ છોટાળા, વિક્રમ પટોડિયા, કેતન સાવલિયા અને સંજય કોઠિયાએ આ કથાના સંકલ્પ લીધા છે. શ્રી હરિ, યજ્ઞેશ ઓઝા, મહુવા રાજુલા. યજ્ઞેશ દાદા, તમે સુરત શહેરની મુલાકાતે છો અત્યારે, તમને કેવો માહોલ અહીંનો લાગ્યો? આમ તો તાપીના કિનારે અને એ સહજ પવિત્ર ભૂમિ કે જ્યાં કર્ણની ભૂમિ ગણાય, દાનવીરોની ભૂમિ ગણાય, અને મારી દ્રષ્ટિએ મને કહેવાનું મન થાય તો ગુજરાતનો ધર્મ જો ટક્યો હોય તો એ સુરતને આધારે છે, એ નિશંક વાત છે. કારણ કે અહીંના સેવાકીય પ્રવૃત્તિઓ કે સત્સંગ મંડળ દ્વારા થતી સેવાઓ, આ બધું જોઈને મને એવું લાગે છે કે ખરેખર આ ભૂમિ ખૂબ ધન્ય છે અને ખૂબ ખૂબ સાધુવાદ આપું છું સુરતવાસીઓને. અને એના કરતાં પણ વિશેષ મને કહેવાનો આનંદ એ થાય કે આ એ મોટા ઉદ્યોગપતિઓ અને એ મોટા લોકો કે જે લોકો સુરતના નાનામાં નાના લોકો સુધી સેવા પહોંચે એ અર્થથી પોતાનો અર્થ ધર્મમાં લગાવે છે. ખૂબ ખૂબ સાધુવાદ આપું છું. બ્યુરો રિપોર્ટ, એલકે સ્ટાર ન્યૂઝ, સુરત.